નમસ્કાર, હું દિવ્યા બારિયા આજના ઓનલાઈન ક્લાસમાં બધાનું સ્વાગત કરું છું. આજે આપણે એપીસી 4 માં ટોપિક રિપોર્ટ 4 વાણી અને ભાષાની અક્ષમતા વિશે માહિતી મેળવીશું. વાણી અને ભાષાની અક્ષમતા. વાણી અને ભાષાની અક્ષમતા એ બાળકની સંપ્રેષણ ક્ષમતા સાથે સંકળાયેલી બાબત છે. વ્યક્તિ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલી ન શકે તો તે વાણીની અક્ષમતા ધરાવે છે એમ કહેવાય. આવી ખામીને કારણે કાં તો વ્યક્તિ પોતાની વાત સ્પષ્ટ રીતે અભિવ્યક્ત નથી કરી શકતી અથવા બિલકુલ મૂંગી હોય છે. વ્યક્તિ જ્યારે કોઈએ કહેલી વાતો સ્પષ્ટ રીતે સમજી શકતી નથી અથવા સ્પષ્ટ રીતે સ્પષ્ટ શબ્દોમાં પોતાના વિચારો, લાગણી અને વાતો સામેવાળી વ્યક્તિને સ્પષ્ટ રીતે સમજાય તે રીતે રજૂ ન કરી શકે તો તે ભાષાની અક્ષમતા ધરાવે છે એમ કહેવાય. આ બંને પ્રકારની ખામી ધરાવતી વ્યક્તિને વાણી અને ભાષાની અક્ષમતા ધરાવતી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. વાણી અને ભાષાની અક્ષમતાના કારણો. અમુક બાળકો જન્મથી જ કોઈ કારણોસર મૂંગા હોય છે. જો જન્મથી જ બાળક શ્રવણની સંપૂર્ણ અક્ષમતા ધરાવતું હોય તો તેની ભાષાનો વિકાસ થતો નથી, તેથી તે પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરી શકતું નથી. મગજના લકવાને કારણે વાણી પર બાળકનું નિયંત્રણ રહેતું નથી, તેથી તેની વાણી અને ભાષાનો વિકાસ થતો નથી. માથા પર, સ્વરપેટી પર, મગજ પર કે ગળા પર ગંભીર ઈજા થવાના કારણે અમુક વખતે વાણી પર અસર થતી હોય છે. આવી ઈજાને કારણે બાળક કાં તો બોલી શકતું નથી અથવા પોતાની વાતો સ્પષ્ટ શબ્દોમાં અભિવ્યક્ત કરી શકતું નથી. મંદ બુદ્ધિના કે માનસિક અક્ષમતા ધરાવતા બાળકો શબ્દોને યોગ્ય સંદર્ભમાં સમજી અને વ્યક્ત કરી શકતા નથી, તેથી તેમની વાણી અને અભિવ્યક્તિનો યોગ્ય વિકાસ થતો નથી. અમુક વખતે જબરદસ્ત માનસિક આઘાત લાગવાના કારણે પણ વ્યક્તિનો અવાજ જતો રહે છે અથવા શાબ્દિક અભિવ્યક્તિની ક્ષમતા ગુમાવી દે છે. આવા સંજોગોમાં વ્યક્તિ વાણી અને ભાષાની અક્ષમતાની શિકાર બને છે. જીભ પર છિદ્ર અથવા ચીરા હોવાને કારણે બાળક સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકતું નથી, જેના કારણે તેનામાં વાણી અને ભાષાની અક્ષમતા જોવા મળે છે. દ્રષ્ટિની ખામીને કારણે અનેક શબ્દોનું યોગ્ય સંદર્ભમાં પ્રત્યક્ષીકરણ થઈ શકતું નથી, તેથી જન્મથી અંધ બાળકની અભિવ્યક્તિનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. નશાકારક પદાર્થોનું સતત સેવનને કારણે વાણી અને ભાષાની અક્ષમતાનો વિકાસ થઈ શકે છે. જો કે શાળાના બાળકોમાં નશાની કુટેવોનું પ્રમાણ નહિવત પ્રમાણમાં જોવા મળે છે. બાળકના ઘર અને સમાજમાં સ્થાનિક લોકબોલીનું પ્રભુત્વ હોય તો મહાવરાને અભાવે શિક્ષણમાં સહાયક સામાન્ય ભાષાનો વિકાસ થતો નથી. વાણી અને ભાષાની અક્ષમતાની અધ્યયન પર અસરો. શિક્ષક અને બાળકનું સંપ્રેષણ કૌશલ્ય એ શિક્ષણનો મુખ્ય આધાર છે. તેના વિના કોઈ પણ પ્રકારની શૈક્ષણિક પ્રક્રિયા થઈ શકે નહીં. વાણી અથવા ભાષાની અક્ષમતાને કારણે બાળકના સંપ્રેષણ કૌશલ્યનો વિકાસ થતો નથી, જેના કારણે તેના અધ્યયન પર નીચે જણાવ્યા પ્રમાણેની અસરો પડી શકે. સંપૂર્ણ રીતે મૂંગું બાળક વર્ગખંડમાં મૌખિક આંતરક્રિયા કરી શકતું નથી, તેથી તે વિષયવસ્તુ સંબંધિત સમસ્યાઓ શિક્ષક સામે રજૂ કરી શકતું નથી, જેના કારણે તે અધ્યયનમાં પાછળ રહી જાય છે. બાળક તોતરું હોય તો અમુક અક્ષર બોલી શકતો નથી, તેથી તેની ભાષા અસ્પષ્ટ બને છે. આવા સંજોગોમાં તે મૌખિક ચર્ચામાં ભાગ લઈ શકતો નથી, જેની અસર તેના શિક્ષણ પર પડે છે. બાળક અટકી અટકીને બોલતું હોય તો તેની રજૂઆત અને વાણીમાં સાતત્ય જળવાતું નથી, પરિણામે તે પોતાની વાત સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતું નથી. આવા સંજોગોમાં તે મૌખિક ચર્ચામાં ભાગ લઈ શકતું નથી, જેની અસર તેના શિક્ષણ પર પડે છે. આવા બાળકોની મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થતો નથી. ભાષાની અક્ષમતાને કારણે તેઓ લેખિત અભિવ્યક્તિ પણ અસરકારક રીતે કરી શકતા નથી, પરિણામે પરીક્ષામાં તેઓ સારો દેખાવ કરી શકતા નથી, જેના કારણે તેઓ હતાશ થાય છે અને તેમનો આત્મવિશ્વાસ ઘટે છે. ભાષાની અક્ષમતા હોવાને કારણે બાળક શિક્ષકની વાતો યોગ્ય સંદર્ભમાં સમજી શકતો નથી, તેથી કોઈ પણ વિષયમાં આવતી પાયાની સંકલ્પનાઓ સમજવામાં પણ તે મુશ્કેલી અનુભવે છે, પરિણામે તે અભ્યાસમાં નબળું સાબિત થાય છે. વાણી અને ભાષાની અક્ષમતા ધરાવતા બાળકો માટેની અધ્યાપન વ્યૂહરચના.
વાણી અને ભાષાની અક્ષમતા ધરાવતા બાળકોના અધ્યાપન માટે ખાસ કરીને સમાવેશક શાળા અને વર્ગખંડમાં નીચે જણાવ્યા પ્રમાણેના પગલાં લઈ શકાય. શિક્ષકે આવા બાળકોની નોટ્સ સતત તપાસ કરતા રહેવું જોઈએ. નોટ્સ લખવામાં તેને પડતી મુશ્કેલીઓ જાણીને તે દૂર કરવા માટે તેને વિશિષ્ટ માર્ગદર્શન આપવું જોઈએ. આવા બાળક સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે તે માટે તેમને વિશેષ તાલીમ આપવી જોઈએ. સમાવેશક શાળામાં શિક્ષકે પણ આવી સાંકેતિક ભાષાની તાલીમ લેવી જોઈએ, જેથી તે આવા બાળકની સાથે સરળતાથી આંતરક્રિયા કરી શકે અને તેની અધ્યયન સંબંધી સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ લાવી શકે. સમાવેશક શાળામાં અન્ય સામાન્ય બાળકોને પણ સાંકેતિક ભાષાની તાલીમ આપવી જોઈએ, જેથી સામાન્ય બાળકો આવા બાળકો સાથે સહકારી અધ્યયન કરી શકે. વર્ગખંડના અન્ય અક્ષમતા ન ધરાવતા બાળકોને આવા બાળકની જવાબદારી સોંપવી જોઈએ, જેથી તે આવા બાળકોને અધ્યયનમાં વ્યક્તિગત રીતે મદદરૂપ થઈ શકે. વાણીની સંપૂર્ણ કે આંશિક ખામી ધરાવતા બાળક પોતાની સમસ્યાઓ લેખિત રીતે રજૂ કરે તે માટેનું પ્રોત્સાહન શિક્ષકે આપવું જોઈએ. આવા બાળકોની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાણીની આંશિક ખામી ધરાવતા બાળકોને મૌખિક ચર્ચામાં સાંકળવા જોઈએ. તે જ્યારે બોલતું હોય ત્યારે શિક્ષકે અને અન્ય બાળકોએ ધીરજપૂર્વક તેની રજૂઆત સાંભળવી જોઈએ, જેથી તેમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ વધુમાં વધુ બોલવાનો પ્રયત્ન કરે. આવા બાળકો સામે શક્ય હોય તેટલું નિદર્શન પદ્ધતિથી અધ્યાપન કરવું જોઈએ, જેથી સંકલ્પનાઓનું યોગ્ય સંદર્ભમાં પ્રત્યક્ષીકરણ કરી શકે. શિક્ષકે બહુમાધ્યમ સંપુટ, ચિત્ર અને ચાર્ટ વગેરેનો ઉપયોગ કરીને અધ્યાપન કાર્ય કરવું જોઈએ, જેથી ભાષાની અક્ષમતા ધરાવતું બાળક દરેક શબ્દને યોગ્ય સંદર્ભમાં સમજીને યાદ રાખી શકે. આવા બાળકોની અભિયોગ્યતાઓ શોધીને તેનો વિકાસ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી આવા બાળકો જોડે પ્રાયોગિક કાર્ય વધુ પ્રમાણમાં કરાવવું જોઈએ. થેન્ક યુ. નમસ્કાર, હું જિજ્ઞાસા થાનકી, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર થી આજના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. આજનો ટોપિક છે અધ્યયનની અક્ષમતા પ્રસ્તાવના. શિક્ષક એ હેતુલક્ષી પ્રક્રિયા છે. અધ્યાપન અને અધ્યયન પ્રક્રિયાનો મુખ્ય હેતુ છે શિક્ષકના શિક્ષણના હેતુઓ સિદ્ધ કરવા. તે માટે શાળામાં બાળકોને વધુમાં વધુ અધ્યયન અનુભવો પૂરા પાડીને તેમના વર્તનમાં અપેક્ષિત પરિવર્તનો લાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. બાળકોમાં રહેલી વ્યક્તિગત ભિન્નતાને કારણે એક જ વર્ગમાં તમામ બાળકોને એક સરખા અધ્યયન અનુભવો પૂરા પાડી શકાતા નથી. એવા ઘણા પરિબળો છે કે જેમના કારણે દરેક બાળક સરખી રીતે અધ્યયન કરી શકતા નથી. આવા પરિબળોની બાળકની લેખન, ગણન, વાંચન જેવી ક્રિયાઓ પર અવરોધક અસરો પડે છે, જે તેમની અધ્યયનની અક્ષમતામાં ઘટાડો કરે છે. આવી અક્ષમતાને કારણે બાળક અપેક્ષિત કક્ષાએ અધ્યયન કરી શકતું નથી. આવી અક્ષમતાના અનેક કારણો છે. શિક્ષક અને વાલી અગમચેતી રાખે અથવા બાળકની અક્ષમતા દૂર કરવા માટે યોગ્ય સમયે યોગ્ય ઉપચાર કરે તો કેટલાક કારણો દૂર કરી શકાય છે અથવા તેમને નિયંત્રિત કરી શકાય છે. આ બધું કઈ રીતે શક્ય બને છે તે સમજવા માટે અધ્યયનની અક્ષમતાનો અર્થ સમજીએ. અધ્યયન અક્ષમતાની વ્યાખ્યા. અધ્યયનની અક્ષમતાની જુદી જુદી વ્યાખ્યાઓ વિવિધ નિષ્ણાંતો દ્વારા નીચે મુજબ આપવામાં આવી છે. અધ્યયનની અક્ષમતા એ વિવિધ પ્રકારની ખામીઓ સાથે સંકળાયેલી બાબત છે, જે શાબ્દિક કે અશાબ્દિક માહિતીના ગ્રહણ, ધારણ, અર્થઘટન અને ઉપયોગ પર અસર કરે છે. અધ્યયનની અક્ષમતા તેની ગંભીરતાના સંદર્ભમાં જુદી જુદી કક્ષાએ જોવા મળે છે, જે નીચેના કૌશલ્યોમાંથી કોઈ એક હોઈ શકે. ભાષા, વાંચન, લેખન અને ગણિત. અધ્યયનની અક્ષમતા એ વ્યક્તિની માહિતી મેળવવાની, યાદ રાખવાની, સમજવાની અને અભિવ્યક્ત કરવાની રીત પર અસર કરે છે. અધ્યયન અક્ષમતાનો અર્થ. આ વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે અધ્યયનની અક્ષમતા બાળકની શીખવાની એટલે કે અધ્યયનની પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ સાથે સંકળાયેલી બાબત છે. બાળક જ્યારે વિષય વસ્તુના મુદ્દાઓના
વાંચન, લેખન, સ્મરણ, અર્થઘટન અને ગ્રહણ કે સમસ્યા ઉકેલ વગેરેમાંથી કોઈ એક અથવા વધુ કામમાં મુશ્કેલી અનુભવે ત્યારે અધ્યયન અક્ષમતા ધરાવે છે તેમ કહેવાય. આ અક્ષમતાને લીધે બાળક શૈક્ષણિક રીતે પછાત બને છે અથવા તેનું અધ્યયન મંદ પડી જાય છે. શૈક્ષણિક પછાત બાળકોની વ્યાખ્યા: એવા બાળક કે જે શૈક્ષણિક રીતે પછાત છે, જે પોતાના શાળાકીય જીવન દરમિયાન તેની વય કક્ષાના બાળકો માટે સામાન્ય કહેવાય એવું એના ધોરણ કરતા નીચલા ધોરણનું કાર્ય પણ ન કરી શકે. શૈક્ષણિક રીતે પછાત વિદ્યાર્થી તેના વય કક્ષાના વિદ્યાર્થીની તુલનામાં શૈક્ષણિક ન્યૂનતા દર્શાવતો હોય છે. શૈક્ષણિક પછાતપણું સામાન્ય રીતે એવા બાળકોને લાગુ પડે છે કે જેમની શૈક્ષણિક ઉપલબ્ધિ તેમની સ્વાભાવિક ક્ષમતાઓ કરતા ઓછી હોય છે. આવા બાળકો શૈક્ષણિક રીતે પછાત બાળકોનો અર્થ: જે બાળકો તેની વય કક્ષાના બાળકોની સરેરાશ શૈક્ષણિક સિદ્ધિની તુલનામાં અતિ નિમ્ન શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે તેને શૈક્ષણિક રીતે પછાત બાળકો કહે છે. હવે શૈક્ષણિક રીતે પછાત બાળકોના લક્ષણો જોઈએ. આવા બાળકોની અધ્યયન ગતિ મંદ હોય છે, તેથી તેમને મંદ ગતિના અધ્યેતા પણ કહેવાય છે. આવા બાળકો સાંવેગિક રીતે અસ્થિરતા ધરાવતા હોય છે. સરેરાશ બાળકો કરતા તેમની શૈક્ષણિક સિદ્ધિ નિમ્ન હોય છે. આવા બાળકો તેમના ધોરણથી નીચલા ધોરણના વિદ્યાર્થીઓની સરેરાશ શૈક્ષણિક સિદ્ધિ કરતા પણ નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવતા હોય છે. આવા બાળકો એક કરતા વધુ વર્ષ જ એક જ ધોરણમાં અભ્યાસ કરે છે. સામાન્ય શિક્ષણ પદ્ધતિઓ દ્વારા આવા બાળકોને અધ્યયન અનુભવો પૂરા પાડવામાં સફળતા મળતી નથી, તે માટે તેના માટે વિશેષ પદ્ધતિઓની જરૂર પડે છે. આવા બાળકો મંદ બુદ્ધિ વાળા હોય તેવું જરૂરી નથી, પરંતુ મંદ બુદ્ધિ વાળું બાળક શૈક્ષણિક રીતે પછાત તો હોય જ છે. અમુક વખતે તો અતિ ઉચ્ચ બુદ્ધિ ક્ષમતા ધરાવતા બાળકોમાં પણ આવા શૈક્ષણિક પછાત પણ જોવા મળે છે. આપણે ચર્ચા કરી ગયા એ મુજબ અધ્યયનની અક્ષમતાને કારણે શૈક્ષણિક રીતે બાળક પછાત રહી જાય છે અથવા તેની ગતિ મંદ થઈ જાય છે. આ બંને સંજોગોમાં અન્ય સરેરાશ બાળકો જેટલી શૈક્ષણિક સિદ્ધિ મેળવવામાં તે નિષ્ફળ રહે છે. શૈક્ષણિક રીતે પછાત બાળકો અંગે આપણે જોયું. હવે આ બાદ મંદ ગતિના અધ્યેતા. ઘણી વખત મંદ ગતિના અધ્યેતાને પણ શૈક્ષણિક પછાત તરીકે જોવામાં આવે છે, પરંતુ આ વાસ્તવિકતા નથી. આ બે પ્રકારના બાળકો વચ્ચે તાત્વિક ભેદ છે. શૈક્ષણિક રીતે પછાત બાળકો તેમના ધોરણથી નીચલા ધોરણના બાળકો જેટલું પણ જ્ઞાન નથી ધરાવતા હોતા, જ્યારે મંદ ગતિના અધ્યેતા અધ્યયન કરવાની ઝડપ સરેરાશ બાળકો કરતા ઓછી હોય છે. મંદ ગતિના અધ્યેતાની વ્યાખ્યા: જે બાળકો શાળામાં નબળી રીતે કામ કરતા હોય તેમ છતાં તેમને વિશિષ્ટ શિક્ષણની જરૂર ન હોય તેવા બાળકોને મંદ ગતિના અધ્યેતા કહે છે. તેમની બુદ્ધિ કસોટી પ્રાપ્તાંકો એટલા ઊંચા હોય છે કે તેમને મંદ બુદ્ધિના બાળકો અથવા માનસિક અક્ષમતા ધરાવતા બાળકો તરીકે સ્વીકારી શકતા નથી. મંદ ગતિના અધ્યેતાને હકીકતમાં વિશિષ્ટ શિક્ષણની જરૂર પડે છે, તેમ છતાં તેઓ વિશિષ્ટ શિક્ષણ વ્યવસ્થા માટે સ્પષ્ટ રીતે બંધ બેસતા નથી. એવું બાળક કે જે કોઈ બાબત સમજવામાં સરેરાશ બાળક કરતા વધુ સમય લે અથવા જેને કોઈ સંકલ્પના સમજવા માટે અનેક વખત સમજૂતીની જરૂર પડે તેને મંદ ગતિનો અધ્યેતા કહે છે. આવા બાળકને પ્રસંગોપાત, ખોટી રીતે વિષયનું ઓછું જ્ઞાન ધરાવનાર તરીકે દોષી ઠારવવામાં આવે છે. મંદ ગતિના અધ્યેતાનો અર્થ આ બધી વ્યાખ્યાઓ પરથી આપણે જાણી શકીએ છીએ કે મંદ ગતિના બાળકો તેમની વય કક્ષાના સરેરાશ બાળકો કરતા અધ્યયન કરવાની બાબતમાં ધીમા હોય છે. કોઈ પણ બાબત સમજવા માટે જૂથના બાળકોને લાગતા સમય કરતા તેને વધુ સમય લાગે છે અને લાંબા સમય સુધી તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. મંદ બુદ્ધિના બાળકોની જેમ અથવા શૈક્ષણિક રીતે પછાત બાળકોની જેમ તેને કઈ અલગ શિક્ષણ વ્યવસ્થાની જરૂર પડતી નથી, તેમ છતાં તેને વિશિષ્ટ રીતે શીખવાની કે શિક્ષણ આપવાની જરૂર છે. તેમનો બુદ્ધિ આંક પણ ઊંચો જોવા મળે છે. આવા બાળકોના લક્ષણો: આવા બાળકો ઝડપથી સળંગ વાક્ય બોલી શકતા નથી.
તેમનો શબ્દ ભંડોળ પણ પ્રમાણમાં ઓછો હોય છે. આવા બાળકોને બોલવામાં મુશ્કેલી પડતી હોય છે. યોગ્ય સંદર્ભમાં વાત રજૂ કરી શકતા નથી. ખાસ કરીને લેખનના સંદર્ભમાં તેમની આંખ અને હાથની ક્રિયા વચ્ચે સંકલન સાધી શકતા નથી. લેખન કાર્યમાં પણ ધીમા હોય છે. એક જ બાબત સમજવા માટે એકથી વધુ વખત સમજૂતી આપવી પડે છે. કોઈ બાબત અંગે વર્ણન કરતી ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી શકતા નથી. માનસિક પ્રક્રિયાની ગતિ ધીમી હોય છે. આવા બાળકોની વર્ગખંડમાં શિક્ષકોના પ્રશ્નનો ઓછો પ્રતિચાર આપે છે. તેમને આપવામાં આવતી સૂચનાઓને સમજવામાં પણ મુશ્કેલી અનુભવતા હોય છે. તેઓ તેમના વિષયથી સાવ અજાણ નથી હોતા. આવા બાળકો પર પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તે શૈક્ષણિક પછાત બાળકોની હરોળમાં આવી શકે છે. તેમનું વ્યક્તિગત ધ્યાન રાખવામાં આવે તો સામાન્ય બાળકોની હરોળમાં તે આવી શકે છે. તેમની શીખવાની ઝડપ સરેરાશ બાળકોની ઝડપ કરતાં વધુ 85% જેટલી હોય છે. આવા બાળકો માટે વિશિષ્ટ શિક્ષણ વ્યવસ્થાની જરૂર હોતી નથી. તો આવી સમસ્યાઓ શાળામાં બનતી હોય તો અધ્યયન અક્ષમતા ધરાવતા બાળકોના લક્ષણો પરથી તેને ઓળખી તેની અધ્યયન માટે તેનું ધ્યાન આપવું જોઈએ. અધ્યયન અક્ષમતાના કારણે ઓછો શારીરિક વિકાસ. અમુક બાળકોનો શારીરિક વિકાસ ઉંમરના સંદર્ભમાં ઓછો થાય છે. પરિણામે અમુક જ્ઞાનેન્દ્રિયો સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરતી નથી. તેથી માનસિક પ્રક્રિયાઓ ધીમી થતી હોય છે અને તે માટે તેમની અધ્યયન ક્ષમતા ઘટી જાય છે. પરિણામે તેઓ મંદગતિ અભ્યાસ કરતા હોય છે. શારીરિક ખામીઓ. શારીરિક વિકાસ મહદ અંશે સારી રીતે થવા છતાં અમુક બાળકોમાં એકાદ ખામી રહી જતી હોય છે. આંશિક બહેરાશ, આંશિક દ્રષ્ટિની ખામી, બોલવા મુશ્કેલી, આ બધી ખામીઓ એવી છે કે જે અધ્યયન પર અસર કરે છે. પરિણામે તેના સાથી મિત્રોની તુલનામાં અભ્યાસમાં તેઓ પાછળ રહી જાય છે. આ ઉપરાંત ડિસ્લેક્સિયા, ધ્યાન ન્યૂનતાની સાથે અતિક્રિયાશીલતા નો રોગ વગેરે જેવા કારણસર પણ બાળક અભ્યાસમાં પાછળ રહી જાય છે. શારીરિક રોગ. ઉધરસ, નબળી પાચન શક્તિ, આંતરડાની સમસ્યાઓ, પેટમાં કૃમિ, ગ્રંથિઓનું યોગ્ય રીતે કામ ન કરવું વગેરે જેવા રોગોને કારણે બાળકની સામાન્ય માનસિક અથવા શારીરિક પરિશ્રમ કરીને થાકી જતું હોય છે. આવી વ્યાધિઓ કે રોગોના કારણે અમુક વખતે તેમને માથામાં દુખાવો થાય છે, એટલે તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. ઉપરાંત અમુક અસ્વાસ્થ્ય રોગોને કારણે નિયમિત શાળામાં પણ જઈ શકતા નથી. આથી તેઓ અધ્યયનમાં પાછળ રહી જાય છે. નિમ્ન સામાન્ય બુદ્ધિ. અમુક મનોવૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે દરેક વ્યક્તિ સામાન્ય અને વિશિષ્ટ એમ બે પ્રકારની બુદ્ધિ ધરાવે છે. આ બંને પ્રકારની બુદ્ધિનું પ્રમાણ વ્યક્તિએ જુદું હોય છે. વ્યક્તિમાં વિકાસમાં જેટલો તેની વિશિષ્ટ બુદ્ધિનો ફાળો છે તેટલો જ સામાન્ય બુદ્ધિનો છે. ખાસ કરીને વિશિષ્ટ કાર્યો કરવા માટે વિશિષ્ટ બુદ્ધિની જરૂર પડે છે. જો સામાન્ય બુદ્ધિ સારી હોય તો જ વ્યક્તિ વિશિષ્ટ કાર્યો કરી શકે છે. અધ્યયન એક વિશિષ્ટ કાર્ય છે. બાળકની સામાન્ય બુદ્ધિ સરેરાશ કરતા નિમ્ન હોય તો તેને સમજવામાં મુશ્કેલી પડે છે. તેથી તેનો વિશિષ્ટ બુદ્ધિનો વિકાસ પણ થતો નથી. એટલા માટે તેઓ સામાન્ય ઝડપે અભ્યાસ કરી શકતા નથી. આર્થિક સમસ્યા. આર્થિક રીતે પછાતપણું ધરાવતા કુટુંબના બાળકોના પણ શૈક્ષણિક વિકાસમાં અવરોધો આવી શકે છે. ખાસ કરી જ્યારે બાળકો પાસે શૈક્ષણિક સામગ્રી ન હોય અથવા તો એની આર્થિક પરિસ્થિતિને લીધે તેઓ ફી ભરી શકતા ન હોય તે માટે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે. તેથી અધ્યયનમાં આવા બાળકોને અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને અભ્યાસમાં પાછળ રહી જાય છે. બીજું, ઘરમાં આર્થિક મદદ કરવા માટે ઘણીવાર તેઓને નાનું મોટું કામ પણ કરવું પડતું હોય છે. પરિણામે તેનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત થતું નથી, જેથી અન્ય બાળકોની સાથે તાલ મિલાવી શકતા નથી. કૌટુંબિક કારણો. કુટુંબ મોટું હોય, ઘરમાં સકળાશ હોય તો બાળકોને અધ્યયન કરવા માટે પૂરતો સમય અને સગવડો મળતી નથી. તેથી બાળક શાળાનું અનુકાર્ય અને ગૃહ કાર્ય ઘરે કરી શકતા નથી. પરિણામે અભ્યાસમાં પાછળ રહી જાય છે. કુટુંબના સંદર્ભમાં બીજું એ પણ કારણ છે કે કુટુંબના સભ્યો એકબીજા સાથે વારંવાર ઝઘડતા હોય, તેમની વચ્ચે એકરાગ ન હોય તો બાળક પર
તેમની માઠી અસર થાય છે અને પરિણામે તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. પરિણામે તેની અધ્યયન ગતિ યોગ્ય રીતે જાળવી શકતા નથી. અશિક્ષિત માતા પિતા. અશિક્ષિત માતા પિતા શિક્ષણ પ્રત્યે ગંભીર હોતા નથી અને તેમની જરૂરિયાતોને સમજી શકતા નથી. તેથી તેમના બાળકને જોઈએ એવો સહકાર આપી શકતા નથી. બીજું, ઉપલા ધોરણમાં તો ઠીક, નીચલા ધોરણમાં ભણતા બાળકોને પણ તેના વિષયના સંદર્ભમાં ઉભી થતી નાની મોટી સમસ્યાઓ મા બાપને બદલે બીજાનો આધાર રાખવો પડે છે. બીજા લોકોની મદદ સમયસર ન મળવાને લીધે વિષયમાં અસ્પષ્ટતા રહી જતા તેની અવળી અસર પછીના અભ્યાસક્રમ પર પડે છે. તેથી તેઓ અભ્યાસમાં પાછળ રહી જાય છે. માતા પિતાનું બિનજવાબદાર વલણ. ઘણા શિક્ષિત મા બાપ પણ તેમના બાળકના અભ્યાસ પ્રત્યે ગંભીરતા દાખવતા નથી. તેમનું બાળક શું ભણે છે, તેની પ્રગતિ કેવી છે, શું મુશ્કેલીઓ છે તે બાબતો પર ધ્યાન દેતા નથી. તેથી બાળક પોતાની રીતે પોતાની સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરે છે અને દર વખતે તેમને તેમાં સફળતા મળતી નથી. તેથી અભ્યાસમાં પાછળ રહી જાય છે. અમુક મા બાપ તેમના બાળકને વધુ પડતા લાડ લડાવતા હોય છે, વળી અમુક અતિ કઠોર હોય છે. આ બંને પ્રકારના વર્તનો બાળકને અભ્યાસથી દૂર કરે છે, જેની અસર તેની શૈક્ષણિક સિદ્ધિ પર પડતી હોય છે. આજે પણ આપણા દેશમાં અમુક વિસ્તારો અને ગામડામાં કન્યાઓને નિયમિત શાળાએ મોકલવામાં આવતી નથી, અથવા તો માતા પિતા તેમના શિક્ષણ માટે ગંભીર હોતા નથી. પરિણામે કન્યાઓ અનિયમિતતાને કારણે અથવા માતા પિતાની ઉદાસીનતાને કારણે અભ્યાસમાં પાછળ રહી જાય છે. શાળાનું વાતાવરણ. અને મા બાપ ને શાળા પાસેથી ખૂબ અપેક્ષા હોય છે. બાળક સતત શાળામાં જ રહે છે, તેની શાળા પાસેની અપેક્ષાઓ પૂર્ણ ન થાય તો તે નિરાશ થઈ જાય છે અને પરિણામે તેનું ધ્યાન કેન્દ્રિત કરતું નથી. સામાન્ય રીતે શાળામાં જે પરિસ્થિતિ જોવા મળે છે તે નીચે મુજબ છે. બાળકો સાથે શિક્ષકોનો અયોગ્ય વ્યવહાર, વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વધુ સંખ્યા, અધ્યાપન કાર્ય માટે શિક્ષકો દ્વારા અયોગ્ય પદ્ધતિ અને તકનીકનો ઉપયોગ, શિક્ષકો વચ્ચે એક સૂત્રતાનો અભાવ, શાળામાં પુસ્તકાલય, પ્રયોગશાળા, રમતગમતના અને અન્ય ભૌતિક સાધનોની અછત, શાળામાં દરેક વિષય માટેના પ્રશિક્ષિત શિક્ષકોની અછત, શાળામાં વિષયોની પસંદગીના સંદર્ભમાં માર્ગદર્શનનો અભાવ, પરીક્ષાલક્ષી શિક્ષણ, જુદા જુદા વિષયોમાં આવતી પાયાની સંકલ્પનાઓ સ્પષ્ટ કર્યા વગર જ શિક્ષણ આપવું, શાળામાં નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણનો અભાવ, યોગ્ય સમયમાં અભ્યાસ પૂરો ન કરવો. અમુક શિક્ષકો શરૂઆતમાં ધીમે ધીમે અને પછી પરીક્ષા નજીક આવે એટલે ખૂબ જ ઝડપથી બાકીનો અભ્યાસક્રમ પૂરો કરી દે છે. તેથી નબળા બાળકો વધુ નબળા રહી જાય છે. શાળામાં ખાસ કરી બિન સરકારી શાળામાં વારંવાર શિક્ષકોની બદલી. વિશિષ્ટ બાળકો પર શિક્ષકો દ્વારા વ્યક્તિગત ધ્યાન ન આપવું. જ્યાં શાળા તરફથી બાળકોને પુસ્તકો મફતમાં આવતા હોય ત્યાં યોગ્ય સમયે ન મળવા. શાળામાં શિક્ષણનું માધ્યમ બાળકની ભાષા કરતા જુદું હોય તો પણ તેને અધ્યયનમાં મુશ્કેલી પડે છે. અભ્યાસક્રમ. સરેરાશ બાળકોને ધ્યાનમાં રાખીને જ મોટા ભાગે અભ્યાસક્રમની રચના થાય છે. બીજું, માધ્યમિક કક્ષા સુધી બાળકોને બધા વિષયો ફરજિયાત હોય છે, તેને પસંદગીની તક મળતી નથી. તેથી રુચિના વિષયો પર વધુ ધ્યાન આપી શકતા નથી. ઉપરાંત જેમાં રસ ન પડ્યો હોય તે વિષયો શીખવા માટે કુદરતી આવડત તેમની પાસે ન હોય તેવા વિષયો પણ તેને ફરજિયાત શીખવા પડે છે. આથી વિષયોમાં મળતી નિષ્ફળતાને કારણે અધ્યયનમાં તે ધીમા રહે છે. બાળકોની ભાષા. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં લોકો પર તેમની પોતાની લોકબોલી અને ભાષાનું પ્રભુત્વ હોય છે. બાળક તેની બોલીમાં વાતો ઝડપથી સમજી શકે છે. શાળામાં જે તે પ્રદેશની સામાન્ય પ્રાદેશિક ભાષા શિક્ષણમાં અપાય છે, પાઠ્યપુસ્તકમાં પણ આવી ભાષાનો ઉપયોગ થાય છે. પ્રાથમિક શિક્ષણથી જ શાળાઓમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. પરિણામે પ્રાથમિક કક્ષાએ વિષય વસ્તુ સમજવામાં બાળકને મુશ્કેલી પડે છે, જેના કારણે તેનું પાયાનું જ્ઞાન જ નબળું રહી જાય છે. તેથી તેઓ અધ્યયનમાં પાછળ રહી જાય છે. વાણી અને ભાષાની અક્ષમતા. વાણીની ખામીને લીધે યોગ્ય વાર્તાલાપ કરી શકતું નથી, બોલી શકતું નથી, પરિણામે વર્ગખંડમાં આંતરક્રિયા કરતું નથી.
પરિણામે વિષય વસ્તુ સાથે સંકળાયેલી સમસ્યાઓ યોગ્ય રીતે રજૂ ન થતા તેઓ અધ્યયન અક્ષમતા ધરાવે છે. માનસિક અક્ષમતા. માનસિક અક્ષમતાને કારણે બાળક માનસિક પ્રક્રિયાઓ કરી શકતું નથી, તેથી ધ્યાન કેન્દ્રીકરણ પર માનસિક અક્ષમતાની અસર પડે છે. તર્ક અને ચિંતનાત્મક જેવી ઉચ્ચ કક્ષાની માનસિક ક્રિયાઓ કરતું નથી, તેથી વિષય વસ્તુના મુદ્દાઓને યોગ્ય સંદર્ભમાં સમજી શકતું નથી. બાળકોની અધ્યયન ગતિ મંદ હોવા માટેના આ કારણો ઉપરાંત અન્ય ઘણા કારણો હોઈ શકે છે. હવે આ અધ્યયન અક્ષમતા સુધારવા માટે બાળકોને કેવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ તે જોઈએ. શિક્ષકોને આવા બાળકો સાથે સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. નિદાનાત્મક કાર્ય કરીને મંદગતિ અને અધ્યયન અક્ષમતા માટેના કારણો જાણવા જોઈએ. શાળામાં તમામ શિક્ષકોએ ભેગા થઈને તેનું વિશ્લેષણ કરવું જોઈએ અને આવા કારણો દૂર કરવા જોઈએ. ઉપાયો શોધવાના હોય તેનો યોગ્ય રીતે અમલ કરવો જોઈએ અને ત્યારબાદ તેની પ્રગતિનો અહેવાલ લઈ અને કોઈ કચાશ જણાય તો વિશેષ પ્રયત્નો કરવા જોઈએ. વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણસર રાખવી જોઈએ. સંશોધનો કહે છે કે 20-25 સંખ્યા હોય તો અસરકારક શિક્ષણ આપી શકાય છે. અધ્યાપન કાર્ય માટે શિક્ષકોને યોગ્ય પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષકો વચ્ચે એક સૂત્રતા રાખવી જોઈએ અને એકબીજાને સહકાર આપવો જોઈએ. શાળામાં પુસ્તકાલય, પ્રયોગશાળા અને અન્ય ભૌતિક સાધનોની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. આ સુવિધાઓનો પૂરતો ઉપયોગ કરી શકાય તે માટે બાળકોમાં સ્વ અધ્યયનની ટેવનો વિકાસ કરવો જોઈએ. શાળામાં પ્રશિક્ષિત શિક્ષકોની નિમણૂક કરવી જોઈએ અને તેમની સંખ્યા પૂરતી હોવી જોઈએ. શાળામાં વિષયોની પસંદગીના સંદર્ભમાં બાળકોને પૂરતું માર્ગદર્શન આપવું જોઈએ, જેથી બાળકો તેની કક્ષા મુજબ વિષયો પસંદ કરી શકે. પાયાની સંકલ્પના સ્પષ્ટ કર્યા બાદ જ શિક્ષણ આપવું જોઈએ. શિક્ષકે વિષય વસ્તુના અઘરા મુદ્દાઓને શીખવા માટે પૂરતો સમય આપવો જોઈએ. શાળામાં વારંવાર શિક્ષકો બદલાવાથી અધ્યયન કાર્યમાં સાતત્ય ખોરવાય છે, તેથી ચાલુ વર્ષ શૈક્ષણિક વર્ષ દરમિયાન અધવચ્ચેથી બદલીઓ કરવી ન જોઈએ. મંદગતિના બાળકો પર શિક્ષકોએ વ્યક્તિગત ધ્યાન આપવું જોઈએ. તેમના માટે ઉપચારાત્મક શિક્ષણની વ્યવસ્થા શાળા કક્ષાએ ગોઠવવી જોઈએ. વર્ગખંડમાં આવા બાળકોનું અપમાન ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. તેમની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન કરી અને સમસ્યાઓ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવા બાળકોને સમયસર પુસ્તકો અને અન્ય અધ્યયન સામગ્રી મળી જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આવા બાળકોને સરળતાથી સમજાય તેવી ભાષામાં શિક્ષણ આપવું જોઈએ. આવા બાળકોની કોઈ પણ પ્રકારની શૈક્ષણિક સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ કરવો જોઈએ. શારીરિક ખામી ધરાવતા બાળકોને શાળામાં વિશિષ્ટ વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેમ કે દ્રષ્ટિ અને શ્રવણની મુશ્કેલી ધરાવતા બાળકોને આગળની પાટલીએ બેસાડવી. મા બાપે બાળકોના અભ્યાસમાં રસ લેવો જોઈએ. શિક્ષકોને બિન જવાબદાર મા બાપને પણ પરામર્શન પૂરું પાડવું જોઈએ. ઘરનું વાતાવરણ અભ્યાસ પ્રેરક હોવું જોઈએ. બાળકોના શારીરિક રોગોનું નિદાન ઝડપથી કરી ઉપચાર કરાવવો જોઈએ. તે માટે શાળામાં નિયમિત અંતરે ડાક્ટરી તપાસ થવી જોઈએ. કન્યા શિક્ષણ માટે લોકોને ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના લોકો અને અશિક્ષિત મા બાપને જાગૃત કરવા જોઈએ. બાળકોને નિયમિત રીતે શાળાએ જાય કે નહીં તેની તકેદારી મા બાપે લેવી જોઈએ. અધ્યયન અક્ષમતા ધરાવતા બાળકો સાથે તેમના શિક્ષણના સંદર્ભમાં મા બાપે સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. શિક્ષકે અને માતા પિતાને આવા બાળકોને એવો અહેસાસ ન કરાવવો જોઈએ કે તેઓ અધ્યયન અક્ષમ છે, પરંતુ તેઓ તેમના કામમાં રસ ધરાવે છે. તે ઉપરાંત તેમની નાનામાં નાની સિદ્ધિને પણ બિરદાવવી જોઈએ અને તેમનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ. શાળા કક્ષાએ પણ આવા બાળકોને વિષય પસંદગી માટેના વિકલ્પો પૂરા પાડવા જોઈએ. તેમની અભિયોગ્યતાને ઓળખી તેના આધારે તેમને વિષયો ફાળવવા જોઈએ, જેથી તેમને પોતાની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરવાની તક મળે. આવા વિષયોમાં મળતી સફળતાને કારણે તેઓ આત્મવિશ્વાસ વધારે થશે તેમનો અને સરવાળે તેઓ ધીમે ધીમે અન્ય વિષયોમાં પણ રસ લેતા થશે. તો આપણે અધ્યયન અક્ષમતા વિશેની બધી માહિતી મેળવી. થેન્ક યુ.